पश्चिम बंगाल વિધાનસભાની ચૂંટણી પહેલા હવે રક્તરંજિત રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્રી ઝાકિર હુસૈન પર બોમ્બથી હુમલો કર્યાની ઘટના સામે આવી, જેમાં રાજ્યમંત્રી ઝાકિર હુસૈન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ મર્શિદાબાદ જિલ્લાના નિર્મિટિકા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર મંત્રીજી પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રાત્રે 10 વાગે તેમના પર જેમાં જંગીપુરના ધારાસભ્યને રાજ્યમંત્રી ઝાકિર હુસૈન अन्य बे व्यक्ति गंभीर रीते इजाग्रस्त थया छे। तेमने सारवार माटे हॉस्पिटल दाखल कराया, जो कि हमला बाद ममता बेनर्जी ना घर पर सुरक्षा वधारवामां आवी। महत्वनुं छे के बे दिवस माटे गृहमंत्री अमित शाह पण पश्चिम बंगालना प्रवासे छे, त्यारे पश्चिम बंगालमां चाली रहेल पूरजोशमां प्रचार वच्चे हवे राजकीय माहोल गरमायो। अगाउ जेपी नड्डाना काफला पर पत्थरमारो, हवे ममताना मंत्री पर बॉम्ब हुमलाथी दहशतनो माहोल छवायो छे। અને હવે વાત ભારત ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદમાં। આજે ભારત અને ઇંગ્લેન્ડની ટીમને અમદાવાદમાં થશે આગમન, જે સ્પેશિયલ ચાર્ટર પ્લેનથી બંને ટીમના ખેલાડીઓ આવશે અમદાવાદ। 21 માર્ચ સુધી અમદાવાદમાં રોકાશે ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ। 19 ફેબ્રુઆરી બંને ટીમના ખેલાડી પ્રેક્ટિસ શરૂ કરશે। અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલમાં खिलाड़ियों रोकावाना छे। 24 फेब्रुआरी थी भारत ने इंग्लैंड वच्चे रमानार डे नाइट टेस्ट मैच बाद चौथी टेस्ट पण अमदावाद में रमाशे। 2 टेस्ट मैच बाद 5 टी20 मैच नो पण अमदावादना मोटेरा क्रिकेट मैदान में रमानार छे। 12, 14, 16, 18 अने 20 मार्च विश्वना सौथी मोटा क्रिकेट मैदान में भारत अने इंग्लैंड वच्चे 5 टी20 मैच नो आयोजन थशे।